અને દીકરી ઉપર એક વાત કહેવા જઈ રહી છું. દીકરી, આ શબ્દને છૂટો પાડીએ ને એમાં જ સાર રહેલો છે. દીકરી એટલે દિવ્ય કર્મની રીત જે મા બાપના ઘરે આવી છે. લોકો કહેતા હોય છે, અરે દીકરો હોય ને તો ગડપણનો ટેકો બને, પણ જો દીકરી હોય ને સાહેબ, તે પોતે જ લાકડી બને છે. માની બહેનપણી ને માની એ માં થાય છે. દીકરી માના જવાનીના બધા જ અભરખા પૂરા કરાવી જાય છે. ભાઈની મોટી બહેન હોય ને તો વાઘણની જેમ બધાની સાથે લડી જાય છે, ને નાની હોય ને તો બધાને એની સિફારિશ કરતી ફરે છે. બીજી પણ એક કહેવત છે, દીકરીને ગાય દોરે ત્યાં જાય. ના ના ના, આમાં મજા નથી આવતી. આપણે એવું રાખીએ કે દેવોની જણેલી આ દીકરી જ્યાં પણ જ્યાં પગ મૂકે ત્યાં પ્રારંભ પીગળે, ને જેનો હાથ પકડે એનું ભાગ્ય ઉઘડે. દીકરી એટલે દિવ્ય કર્મની રીત જે મા બાપને મળી છે. એ કન્યાદાન કરી મા બાપ એનું ઋણ ઉતારે છે, કરે છે કન્યાદાન એ આશાથી કે જે ઘરે જશે અને એ જ પ્રેમ અને વહાલ મળશે. તો જો તમારો દીકરો કોઈ દીકરીને પરણીને લાવે ને, તો જાણજો કે સામેવાળાએ એના આખા જિંદગીની મૂડી આપી છે, અને એ મૂડીને આખી જિંદગી તમારે પ્રેમ અને સન્માનથી વધાવવાની છે. કારણ કે દીકરી એટલે દિવ્ય કર્મની રીત. સો હવે આ દીકરીઓ એક ડાન્સ લઈને આવી રહી છે.